જામકંડોરણા સહિત સૌરાષ્ટ્રભરમાં ચાલુ વર્ષે અપૂરતા વરસાદથી પાણીનો વેડફાટ ન કરવાની સરકારશ્રીની સૂચનાને સ્થાનિક તંત્ર ઘોડીને પી ગયા હોય તેમ જામકંડોરણાના પટેલ ચોકમાં નવી નાખેલી પાઇપલાઇનની પણ ભંગાણ થયું છે. હજારો લીટર પાણીનો જથ્થો ગુભગર્ભ ગટરમાં વહાવીને પાણી વેડફાટ થતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. આ અંગે જામકંડોરણાના લોકોએ જણાવ્યું છે કે તાજેતરમાં જામકંડોરણામાં નવી પાઇપલાઇન નાખી છે, છતાં આ પાણીની પાઇપલાઇનમાં છેલ્લા વખતથી વિતરણ કરવામાં આવતું પાણી લોકો સુધી પહોંચાડવાને બદલે ભૂગર્ભ ગટરમાં વહી જાય છે, ત્યારે હવે તો સાવ હદ થઈ ગઈ છે. તંત્ર દ્વારા પાણી વિતરણ કરવાની સાથે જામકંડોરણા પટેલ ચોકમાં આવેલી દુકાનોના પાયામાંથી ભૂગર્ભ ગટરના ઢાંકણામાંથી પીવાલાયક પાણીના ફુવારા જોવા મળ્યા હતા. પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો અને પાણીની રેલન છેલ થઈ જતાં રાહદારીઓ વાહન ચાલકોને ચોમાસા જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. આજે જામકંડોરણા પટેલ ચોક ખાતે પાણીની લાઇનમાં તૂટી અને લાખો લીટર પીવાલાયક પાણીનો બગાડ થયેલો છે. જે જામકંડોરણાના એક ભાગમાં પાણી મળતું નથી, મહિલાઓ પાણી માટે આંદોલન કરે છે અને મોટા મોટા ભ્રષ્ટાચારો કરેલી પાઇપલાઇન નાખેલી હોય અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ તંત્ર આને ધ્યાને લેતું નથી. આ વિજય રૂપાણીની સરકારમાં મોટા મોટા મત ભ્રષ્ટાચારો જ છે, એનો સાબિતી રૂપી દાખલો આજે જામકંડોરણા પટેલ ચોકમાં જે પાણી છે ભૂગર્ભ ગટરમાં ભરેલું છે અને આ પાણી ભૂગર્ભ ગટરમાં ભરવાથી પાણી પીવાલાયક પણ ગંદુ થઈ જાય છે. અતુલ લશ્કરી સાથે અલ્પેશ ત્રિવેદી, NS ગુજરાત ન્યૂઝ, જામકંડોરણા.